દાહોદમાં 8 મહિનાના લાંબા વિરામ બાદ બીજા તબક્કામાં દબાણ હટાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે. રડિયાતીથી ઇન્દોર હાઇવેને જોડતા રસ્તા પર અડચણરૂપ અને અનધિકૃત 10 થી 12 જેટલા પક્કા મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે. લાંબા વિરામ બાદ શનિવારે સ્માર્ટ સિટી અંતર્ગત રડિયાતી ગામ અને ઇન્દોર હાઇવેને જોડતો રસ્તો પહોળો કરવાની કામગીરી હોય તે રસ્તાની બંને તરફ આવેલા 10 થી 12 જેટલા અનધિકૃત પક્કા મકાનો અને દુકાનોનું દબાણ હતું. તે દબાણ અગાઉથી દૂર કરવાના રહી ગયા હતા અને દબાણકર્તાઓને તેઓના દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે દાહોદ નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી અને અગાઉ 1-2 વખત પણ આ મામલે તેઓને સૂચના પણ આપવામાં આવી હતી. રડિયાતી ગામ અને ઇન્દોર હાઇવેને જોડતો સદર રોડ સ્માર્ટ સિટી અંતર્ગત લેવાનો હોવાથી સદર રોડ પહોળો કરવો જરૂરી હતો અને તેના માટે રોડ પહોળો કરવા માટે તે રોડની બંને તરફ આવેલા 10 થી 12 જેટલા અડચણરૂપ અને અનધિકૃત પાકા મકાનો દુકાનો દાહોદ પ્રાંત અધિકારી અને દાહોદ મામલતદારની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી દ્વારા તોડી પાડવા આવ્યો હતો. દબાણો દૂર કરીને રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો. દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત જે રડિયાતી ગામની અંદર છે, ઇન્દોર રોડથી સિટીની અંદર જતા રસ્તા પર થોડા અનધિકૃત મકાનોના દબાણો હતા અને એ દબાણો જે તે વખતે પણ દૂર કરવાના રહી ગયા હતા અને એ જે દબાણદારો છે એમને નોટિસો પણ અમે આપેલી છે નગરપાલિકા તરફથી, એમને સૂચના પણ આપી છે. 1-2 વખત છે તો એ લોકો સાથે બેઠક પણ કરેલી છે અને એ દબાણો હવે એ લોકોએ પણ સ્વેચ્છાએ દૂર કરવા માટેનો પણ પ્રયત્ન કરેલો છે અને એ રોડ જે પહોળો કરવાનો છે જે સ્માર્ટ સિટી અંતર્ગત લેવામાં આવેલો છે અને એ રોડ પહોળો કરવા માટે 10 થી 12 જેટલા પાકા મકાનોનું ડિમોલિશન કરી અને એટલા પૂરતું એમ કે રોડની જરૂરિયાત પૂરતું અમે દબાણ દૂર કરેલું છે.